જામકંડોરણામાં સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ કન્યા વિદ્યાલય ખાતે ગ્રામ્ય જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ 2019 અંતર્ગત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રસ્સીખેંચ સ્પર્ધામાં ગ્રામ્યના તાલુકાઓમાંથી અંડર 17 અને ઓપન કક્ષા મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ જિલ્લા કક્ષાની રસ્સાખેંચ સ્પર્ધાના ખેલાડીઓને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. શ્રી કન્યા વિદ્યાલય જામકંડોરણા મુકામે રાજકોટ જિલ્લા રસ્સાખેંચ બહેનોની સ્પર્ધાનું જે આયોજન થયું તેમાં આ સંસ્થાના પ્રમુખ શ્રી જયેશભાઈ રાદડિયા સાહેબ તથા ગુજરાત રાજ્યના યુવા કેબિનેટ મંત્રી શ્રી એ દરેક ખેલાડીઓને શુભેચ્છાઓ આપેલી છે. દરેક તાલુકામાંથી જિલ્લાભરમાંથી પધારેલા કુલ અંડર 17ની અંદર 17 ટીમોએ ભાગ લીધેલો છે, જ્યારે ઓપન વિભાગની અંદર જે 15 ટીમોએ ભાગ લીધેલો છે, તેમજ 40 ઉપરની જે સ્પર્ધા છે તેમાં દેડી કુંભાજીની ટીમ અને લોધિકાની ટીમે પણ ભાગ લીધેલો છે. તેમજ 60 વર્ષથી ઉપરની બહેનોની સ્પર્ધામાં પણ એક આ સ્પર્ધાનું એક આકર્ષણનું કેન્દ્ર રહેલું છે. અને આ જામકંડોરણા મુકામે શ્રી કન્યા વિદ્યાલય જામકંડોરણામાં આજે ખેલ મહાકુંભ 2019 અંતર્ગત રસ્સાખેંચ જે બહેનો વચ્ચે લેવામાં આવ્યું હતું અને આ સ્પર્ધામાં અંડર 17 અને ઓપન વિભાગ તેના દ્વારા રહ્યો હતો અને અમારી સ્કૂલની વિદ્યાર્થીની બહેનોએ પણ ભાગ લીધો હતો અને આના દ્વારા આપણે સાબિત થઈ છે કે આ જીત રમવું આપણી માટે મહત્વનું છે, પણ બટ હાર અને જીત એ મહત્વનું નથી. એટલે આપણે આ સ્પર્ધા દ્વારા આપણે નરેન્દ્ર મોદી દ્વારા આપણે ભાસ થાય મળે છે કે આપણે વર્ષોથી જ આપણે ખેલ મહાકુંભને આપણે મહત્વ